નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂ વડનગર. વડનગર ની અંદર જયારે આપણે વાત કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત દેખાઈ રહી છે એવી આ જગ્યા વડનગર, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નું વતન, તેમનું ગામ. અહીંયાથી આજે ભાજપ દ્વારા ભવ્ય થી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલું છે. આ રેલી ની અંદર આશરે 600 થી 700 લોકોએ અહીંયા ભાગ લીધેલો છે અને આ રેલી વડનગર તાલુકાના ગામે ગામ ફરીને અહીંયા પ્રચાર પ્રસાર કરશે. આજે આખો દિવસ જ્યાં સુધી સમય છે ત્યાં સુધી અહીંયા પ્રચાર કરવામાં આવશે અને વડનગરની અંદરથી લોકોનો પ્રતિસાદ પણ ભારતીય જનતા પાર્ટીને સારો મળી રહ્યો છે એવું અહીંયાના આગેવાનોએ પણ જણાવેલું છે. તો આવો જોઈએ વડનગરની રેલીના કઈ અંશો. આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાની લોકસભાની ચૂંટણી અંતર્ગત ઉંઝા વિધાનસભાની અંદર વડનગર શહેર તાલુકા આયોજિત એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેના માટે હરિભાઈને જીતાવવા, નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું. વડનગરથી લઈને વડનગર તાલુકાના તમામ ગામડાઓની અંદર આ રેલી પડશે અને સાંજ સુધીમાં રેલી દરેક કાર્યકર્તા સાથે જોડાઈ અહીંયા આગળ ખૂબ આનંદ ઉત્સાહ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. કેટલા લોકોએ આમાં ભાગ લેવાનો? 500 થી 700 લોકોએ કરીને બાઇક સાથે અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ, સંગઠનના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ સાથે જોડીને બધા જોડાયા છે. શું કહેશો પંચુભાઈ, આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કેટલા લોકોએ આમાં ભાગ લીધો? 500 થી 600 લોકો બાઇક રેલીની અંદર ભાગ લેશે અને વડનગર તાલુકો, વડનગર શહેર, વડનગરના ગામડાઓમાં જનજાગૃતિના રૂપે અને હરિભાઈની ભવ્યમાં ભવ્ય જંગી લડતી જીતે 5 લાખથી વધારે તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો સાથ અને સહકાર ની અંદર છે અને જનજાગૃતિના રૂપે આ ભવ્યમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. વડનગર 90 થી 95% મતદાન કરશે અને ભવ્યમાં ભવ્ય વડનગર સાહેબ લીડ આપશે. આજે આ રેલી લોકસભા ચૂંટણી 2024 જે 7 મે યોજાનાર છે એની અંદર લોક જાગૃતિના ભાગરૂપે આપણા લોકપ્રિય ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલના સમર્થનમાં આ એક વિજય રેલી જેવું આયોજન થઈ રહ્યું છે અને એ વડનગર શહેર અને તાલુકાની સંયુક્ત રેલી છે. આ રેલી દ્વારા હરિભાઈને વિજયભાઈ, નરેન્દ્રભાઈના હાથ મજબૂત બનાવવાના છે અને તમામ નરેન્દ્રભાઈને પહોંચાડવાનું છે આપણું, એના ભાગરૂપેનું આ રેલી છે. આ રેલી સમગ્ર તાલુકાના ગામોમાં, વડનગર શહેરમાં ફરી એનું બપોરે સમાપન થશે અને આ રેલી દ્વારા અમે લોકોને ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો સંદેશો પહોંચાડીશું. અમે ભવ્ય આશા રાખીએ છીએ અને 5 લાખથી વધુ મતોથી અમે મહેસાણા જીતીશું. શું કહેશો આજે વડનગર ની અંદર ભારતીય જનતા પાર્ટી અને આશા દ્વારા પ્રચાર કરવામાં? ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે આજે વડનગરની ભૂમિમાં આવવાનું થયું ત્યારે મને ગૌરવ એ વાતનો લઈ રહ્યો છું કે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ અને એમના વડનગરમાં મારે પ્રચાર કરવાનો આવવાનું થઈને માન્ય આપણા હાટકેશ્વર દાદાને દર્શન કરીને મેં ગામમાં પ્રચાર કર્યો અને અહીંયા આ કાપડ બજારમાં સભા મળી અને લોકોની સાથે મને ઉમેદવાર તરીકે જે મને અપીલ કરવાનો તક મળી છે મારી જાતને હું ધન્યવાદ અનુભવું છું. અને આ આ લોકસભાના પ્રચાર દરમિયાન હું જ્યાં ગયો છું ત્યાં લોકો એટલા બધા હળખ ને આનંદ ઉમંગથી મને આશીર્વાદ આપ્યા છે કે ન પૂછો વાત. 485 જેટલા ગામોનો મેં પ્રવાસ કર્યો છે અને અહીંયા વડનગરમાં પણ લોકોને એટલો બધો પ્રેમ મળી રહ્યો છે અને વડનગરનું ડેવલપમેન્ટ, મહેસાણા લોકસભાનું ડેવલપમેન્ટ એમાં મારા પૂરેપૂરી મારી તૈયારીઓ છે અને માનનીય મોદી સાહેબના આશીર્વાદથી ત્યાં આપણા પોતિકા છે, સ્વાભાવિક છે કે એમના ત્યાંથી મોસાળમાં મહાપુર સેવો ઘાટ હોય ત્યારે વિકાસ માટે મહેસાણાની લોકસભા માટે મારી પૂરી તૈયારીઓ છે અને અહીંના કાર્યકર્તાઓ એટલી બધી મહેનત અમારી કરી રહ્યા છે. લોકસભાના તમામ વિસ્તારના કાર્યકર્તાઓ ગરમીમાં પણ કાર્યકર્તાઓને આગેવાનો દોડાદોડ કરીને પ્રજાજનો પણ ગરમીમાં એટલો સાથ સહકાર આપે છે એટલે મને લોકોની આંખોમાં મને એવું મને દર્શન થયા છે કે આવનારી પરિણામના દિવસે મને 5 લાખથી વધારે લીડ મળવાની છે એમાં પૂરેપૂરી મને વિશ્વાસ છે. 5 લાખથી પૂરેપૂરી વધારે લીડથી જીતીશું કારણ કે અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલનો અમારે નક્કી કરેલું 5 લાખ તો ટાર્ગેટ છે તો વડનગર અને મહેસાણા લોકસભામાં 5 લાખના ટાર્ગેટ અમે જીતીશું.
અને સાહેબ પેલું ત્રણ નું હતું ને, ત્રણ મારું નિશાન ત્રણ નંબર છે, હરીભી પટેલ કમળ, અને એની સામેના બટનની વાત કરું ત્યારે મને કહેવાનું મન થાય છે, ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે ત્રણ, માન્ય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન ત્રીજી વખત બનાવવા માટે ત્રણ, અને ત્રણ નંબરના હરીભાઈના નિશાનની સામે કમળની સામે બટન દબાવી મત આપવા વિનંતી કરું છું. ત્રણ ત્રણ ત્રણ. સાહેબ, એક તરફ ક્ષત્રિય લોકોનો વિરોધ ચાલી રહ્યો છે, આપ સભાઓ બી કરી રહ્યા છો, શું લાગે છે સપોર્ટ કેવો રહેશે? માન્ય નરેન્દ્રભાઈ મોદીની નીતિ રીતિ અને વિકાસની યોજનાઓ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યા છે, સમાજના તમામ વર્ગોને લાભો મળે છે. ગરીબ કલ્યાણ મેળા હોય કે આપણે વિશ્વકર્મા યોજના હોય કે મોદી ગાડીથી જે મોદી ગાડી ગામે ગામ જાય છે, અને આપણી આપણી સરકાર આપણે દ્વારે એમ ગામડામાં જઈને લોકોના વિકાસના જે કામો કરે છે, સમાજના તમામ વર્ગોનો સાથ અને સહકાર મળ્યો છે, અને લોકોનો આવકાર પણ મળ્યો છે. એવું નથી કે અમુક લોકોનો આવકાર બધી જ જ્ઞાતિના લોકોને અમને પ્રેમના આવકાર મળે છે, એટલે અમને અમે જોયું છે લોકોના ચહેરા અમે વાંચી શક્યા, લોકોની આંખો વાંચી છે કે લોકોનો પ્રેમનો આવકાર મળે કે અવસરની જેમ લોકો ઉમટી પડ્યા છે, એટલે બધાનો બધી તમામ સમાજના બધા લોકોના સાથ અને સહકારથી આ ચૂંટણીમાં હું વિજય છું, જે મને શ્રદ્ધા છે. વડનગર જે હશે એ આવનારા સમયમાં જોયું છે, મારા માટે નવો વિષય છે, એ જોયું છે, દિશામાં આગળ વિચારીશું.